डीसा तालुकाना मुठेड़ा नजीक आवेल टोल प्लाजा पर टोल नी मुक्ति माटे आवेदन पत्र आपवामां आव्युं। आ टोल प्लाजा मुडेठा गामे आवेलुं छे, तेना 42 किलोमीटर अंतर में ज कांकरेज तालुकाना बलगाम खाते पण अन्य टोल प्लाजा आवेलुं छे। आ बन्ने टोल प्लाजा नजीक नजीक आवेला छे। स्थानिक वाहन चालकोना टोलना पैसा भरवामां खिस्सा हळवा थई रह्या छे। त्यारे आजे टोल प्लाजा मामलतदार कचेरी शिहोरी तेमज बलगाम टोल प्लाजा खाते मोटी संख्या में विविध संगठनों साथे मळी आवेदन पत्र आपवामां आव्युं हतुं, जेमां स्थानिक लोकोने टोल प्लाजा पर टोल मुक्ति आपवा अने सर्विस रोड बनावी आपवा मांग करवामां आवी हती। तो मुडेठा नजीक टोल प्लाजा पर टोल मुक्तिनी मांग करवामां आवी। आसपासना विस्तारना लोकोए आवेदन पत्र आप्युं हतुं। 42 किलोमीटर अंतरमां ज आवेला छे बे टोल नाका, तो सर्विसनी रोड बनावी आपवा पण मांग करवामां आवी छे। मुडेठा नजीक टोल प्लाजा पर टोल मुक्ति की मांग कर डीसा खाते थी आ समाचार सामे आवे। आसपासना विस्तार लोकोए आवेदन पत्र आप्युं छे। महत्वनुं छे के बे टोल नाका छे ते नजीक नजीक आवेला छे, 42 किलोमीटर अंतर में ज आवेला छे बे टोल नाका, तेने लईने सर्विस रोड बनावी आपवा पण मांग करवामां आवी छे लोको द्वारा। तो आसपासना विस्तारना लोकोए आवेदन पत्र आ मुद्दे आप्युं छे। અમારી સાથે ફોનલાઇનથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, જે જણાવશો જે પ્રકારે લોકોએ બે ટોલ નાકા જે છે જે નજીક હોવાના કારણે આવેદનપત્ર આપ્યું છે, ત્યારે લોકોનું શું છે માંગ લોકોની? દીપક, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક લોકોને ટોલ ટેક્સ મુક્ત આપવામાં આવે તેવું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જ્યારે વાત કરીએ તો મુડેઠા ટોલ પ્લાઝા નજીક मुक्ति माटे जे टोल नाके आवेदन पत्र आपवामां आव्युं हतुं अने डीसा तालुकाना मुडेठा गामे टोल प्लाजा पासे आजरोज जे स्थानिक लोको द्वारा बहोळी संख्यामां मोटी संख्यामां उपस्थित रही टोल मेनेजरने आवेदन पत्र आपवामां आव्युं हतुं। दीपक जी, जणાવશો જે પ્રકારે આવેદન પત્ર આપવામાં આવ્યું છે ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? દીપક, ચોક્કસથી વાત કરવામાં આવે તો આજરોજ બહોળી સંખ્યામાં જે સ્થાનિક લોકો દ્વારા શિહોરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, ત્યારબાદ મુડેઠા ટોલ ટેક્સ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં જે સ્થાનિક લોકો હતા તે જોડાયા હતા અને ટોલ મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જો આગામી દિવસોમાં આ જે સ્થાનિક લોકોને ટોલ ટેક્સ મુક્ત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા ધરણા કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। દીપક જી, જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સર્વિસ રોડ બનાવી આપવા પણ રજૂઆત કરવામાં આવી છે અને તેને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું છે। તો મુડેડા નજીક ટોલ પ્લાઝા પર ટોલ મુક્તિને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું છે, તેને લઈને લોકોએ આવેદન પત્ર આપ્યું છે। 42 કિલોમીટર અંતરમાં જ આવેલા છે બે ટોલ નાકા, તેને લઈને આ આવેદન પત્ર આપવામાં આવ્યું છે। સર્વિસ રોડ બનાવી આપવા પણ માંગ કરવામાં આવી છે। મહત્વનું છે કે આસપાસના વિસ્તારના લોકોએ આવેદનપત્ર આપ્યું છે અને માંગ કરવામાં આવી છે કે જે પ્રકારે ટોલ નાકા જે નજીક નજીકમાં આવેલા છે તેને લઈને તો આસપાસના વિસ્તારના લોકોએ આવેદનપત્ર આપ્યું હતું। મહત્વનું છે કે આ 42 કિલોમીટરના અંતરમાં બે ટોલ નાકા આવેલા છે, આ તેને લઈને આ માંગ કરવામાં આવી છે। તો આસપાસના વિસ્તારના લોકોએ આ Thank you.
ઉપચાના લોકોએ આવેદન પત્ર આપ્યું હતું ઘટનાને લઈને બે ટોલ નાકા જે છે તે નજીક નજીક આવેલા છે તેને લઈને લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે તેને લઈને એક જે ટોલ નાકું છે તેને બંધ કરવામાં આવે અને તેને લઈને આ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું 42 કિલોમીટર અંતરમાં જ આ પ્રકારનું આ જે ટોલ નાકું આવેલું છે તેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આસપાસના વિસ્તારના લોકોએ આવેદનપત્ર આપ્યું હતું અને આ ટોલ નાકું છે તે બંધ કરવા માટેની માંગ કરવામાં આવી છે મુડૈઠા નજીક ટોલ પ્લાઝાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આસપાસના વિસ્તારના લોકોએ આવેદનપત્ર આપ્યું હતું મહત્વનું છે કે કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે અને બૂથ નાકા પર જે અધિકારી છે તેમને પણ આ પ્રકારની સર્વિસ રોડ બનાવી આપવા પણ માંગ કરવામાં આવી છે તો મુડૈઠા નજીક ટોલ પ્લાઝા પર ટોલ મુક્તિની માંગ કરવામાં ડીસા ખાતેથી આ સમાચાર સામે આવ્યા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો લોકોએ આસપાસના વિસ્તારના લોકોએ આવેદનપત્ર આપ્યું હતું અને મોટી સંખ્યામાં જે લોકો છે તે ભેગા થયા હતા તો 42 કિલોમીટરના અંતરમાં બે ટોલ નાકા નજીક નજીક આવેલા છે આસપાસના વિસ્તારના લોકોએ આવેદનપત્ર આપ્યું હતું અને ઉગ્ર માંગ કરવામાં આવી હતી चलने के लिए रोड चाहिए सर्विस रोड तो या